સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના આંગણે આયોજિત 42મી સિનિયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2021 ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ. આજે પૂર્ણાહુતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના આંગણે આયોજિત 42મી સિનિયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2020-21ના ગુજરાત મહિલા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ અરુણકુમાર સાધુ અને મહામંત્રી સુશ્રી ટીના કૃષ્ણદાસની કડી મહેનતથી મહિલા ફૂટબોલ મેચનું સફળ સમાપન કેવડિયા ખાતે થયું હતું. આ ટુર્નામેન્ટની શરૂઆતમાં ખાસ મહેમાન ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને અર્જુન એવોર્ડથી સન્માનિત એવા મેજર અશોક ધ્યાનચંદજી ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન કેવડિયા DYSP વાણીબેન દુધાત, નાયબ કલેક્ટર અંસારી, કેવડિયા PI ચૌધરી તેમજ BJP મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે રમાયેલ થર્ડ રનર્સઅપ અને ફાઇનલ ફૂટબોલની મેચમાં થર્ડ રનર્સઅપ માટે દિલ્હી અને ચંડીગઢ વચ્ચે રમાયેલ મેચમાં પેનલ્ટી ગોલથી દિલ્હીએ 4 ગોલ કરી થર્ડ રનર્સઅપમાં સામેલ થઈ હતી. 42મી સિનિયર નેશનલ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ 2020-21માં પંજાબ અને હરિયાણાની ટીમો આવી હતી. એમાં હરિયાણાની ટીમે 9 ગોલ કરી પંજાબ સામે ભવ્ય વિજય પ્રાપ્ત કરી. હરિયાણા તરફથી ગોલ કરનાર શર્મિલાએ 2 ગોલ, રવિનાએ 2 ગોલ અને પૂજા મુસ્કાન સાયના એ 1-1 ગોલ કરી હરિયાણાની ટીમે વિજય આપ્યો હતો. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.